નમસ્કાર મિત્રો, ખાસ કરીને રાજ્યની અંદર હવામાનમાં એક મોટો પલટો આવવાનો છે, જેને કારણે પહેલી અને બીજી માર્ચે રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાના વરસાદ પડે તેવી શક્યતાઓ છે, જેની સંપૂર્ણ વાત કરવાની છે. સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં, આપણે ઉનાળુ પાકનું વાવેતર કરવાનું હોય તો આપણા દેશની સ્વદેશી કંપની છે ઇન્દ્ર સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ, જેના રાજી નામથી ઘણા બધા બિયારણો આવે છે, જેમાં બાજરી, મગ અને તલ જેવા ઉચ્ચ ગુણવત્તાવાળા સારા બિયારણ આવે છે. એનો વિડીયો પણ આપણે થોડા દિવસ પહેલા મૂકેલો હતો, એટલે એનો વિડીયો આ વિડીયો અંતમાં આ સાઈડમાં બતાવશે. દરેક મિત્રો આ વિડીયો અંતમાં એ વિડીયો જોઈ લેવાનું છે. હવે ખાસ કરીને વાત કરવાની છે માવઠાની. આમ જોવા જઈએ તો અત્યારે આપણે ફેબ્રુઆરીનો પણ અંત ચાલી રહ્યો છે, શિયાળો છે એ પણ આપણે પૂર્ણ થઈ રહ્યો છે, ધીમે ધીમે હવે આપણે ઉનાળાની શરૂઆત થવાની છે. અને અત્યારે જે આપણે પોસ્ટ વિન્ટરના જે WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા હોય, એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બેક ટુ બેક ઉત્તર ભારત ઉપરથી પસાર થઈ રહ્યા છે, જેની અંદર અત્યારે એક મોટો WD એટલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે. મોસ્ટ ઓફ અત્યારે આ સિઝનની અંદર ઉત્તર અને ઉત્તર પૂર્વના પવન હોય, પણ આ WD પસાર થઈ રહ્યું છે એ સમયે જ આપણે પવનની દિશા બદલાઈ રહી છે. ઉત્તર અને ઉત્તર પૂર્વની જે પવનની દિશાઓ હતી એ હવે ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમની થવા જઈ રહી છે, જેને કારણે જે WD અમુક જે લેયરો છે અને અમુક ટ્રફ છે એ ગુજરાત સુધી લંબાય તેવી શક્યતાઓ છે. WD છે પણ એક મોટું WD છે ને એની ટ્રફ છે એ ગુજરાત સુધી લંબાય, જેને કારણે પહેલી અને બીજી માર્ચે રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદ પડે તેવી શક્યતાઓ છે. આપણે ગઈકાલના વિડીયોની અંદર પણ આ વરસાદની આગાહી આપેલી હતી. આજે હું તમને વિસ્તારવાઇઝ સમજાવવા માંગુ છું કે કયા કયા વિસ્તારમાં આ માવઠાના વરસાદની અસર પડશે. સૌ પ્રથમ જોવા જઈએ તો ઉત્તર ગુજરાતનું સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા આ ચાર જિલ્લા એવા છે જેની અંદર પહેલી તારીખે બપોર બાદ અને બીજી તારીખે સાંજ સુધી આ 1.5 દિવસ એવો હશે જેની અંદર અતિ ઘાટા વાદળ છવાઈ જશે અને આ ચારેય જિલ્લાની અંદર માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ રહેલી છે. જેમાં ખાસ દરેક મિત્રો યાદ રાખવાનું, ઉત્તર ગુજરાતનું સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા આ ચારેય જિલ્લાની અંદર પહેલી અને બીજી માર્ચે માવઠાના વરસાદની શક્યતાઓ છે. એ સાથે ગુજરાતનો બીજો જિલ્લો છે કચ્છ. કચ્છ જિલ્લાના સમગ્ર વિસ્તાર એવા હશે કે જ્યાં અતિ ઘાટા વાદળ થશે અને કચ્છ જિલ્લાના અનેક જગ્યાએ માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. આમ જોવા જઈએ તો સૌથી વધારે અસર છે એ કચ્છ અને ઉત્તર ગુજરાતના આ ચાર જિલ્લાને પડે તેવી શક્યતાઓ છે. પણ એની સાથોસાથ પશ્ચિમ સૌરાષ્ટ્ર, જેની અંદર પોરબંદર, દ્વારકા અને જામનગર જિલ્લો આ ત્રણ જિલ્લા એવા છે જેમાં પણ સામાન્યથી હળવા મધ્યમ કોક જગ્યાએ માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના દરેક ગામોની અંદર નહીં પણ છૂટાછવાયા ઘણા ગામોની અંદર માવઠાના ઝાપટા જોવા મળે તેવી શક્યતા છે અને પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર પણ ઘણી જગ્યાએ ભારે ઝાપટા પણ જોવા મળશે, સામાન્ય કરતાં વધારે ઝાપટા જોવા મળે તેવી પણ શક્યતા છે. અને સૌરાષ્ટ્રનું બીજું મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લો, એની સાથોસાથ રાજકોટના પણ અમુક જિલ્લાઓ જેની અંદર માવઠાના ઝાપટા છે એ પડી શકે. મોરબી સુરેન્દ્રનગરની અંદર પણ કચ્છની સાથોસાથ અતિ ઘાટા વાદળ જોવા મળશે અને અમુક જગ્યાએ ભારે વરસાદ અથવા તો ભારે ઝાપટા છે એ પણ જોવા મળે તેવી શક્યતાઓ છે. આ વિસ્તારો મેં જે જિલ્લા જણાવ્યા એની અંદર અત્યારે અમને લાગી રહ્યું છે કે ફાઇનલ આટલા જિલ્લાની અંદર તો વરસાદ જોવા મળશે, પણ એ જિલ્લાને બાદ કરતા અન્ય જિલ્લાઓ છે જેમાં પણ એકલ દોકલ જગ્યાએ છૂટા છવાયા કોઈ જગ્યાએ છાટા છૂટી થઈ શકે છે. જોકે આ બીજા જિલ્લાઓ છે એની અંદર કોઈ મોટી આગાહી નથી અથવા તો કોઈ ખતરો નથી, પણ વાદળછાયું વાતાવરણ છે દરેક જિલ્લાની અંદર થવાનું છે, જેને કારણે બીજા જિલ્લાની અંદર પણ કોઈ જગ્યાએ સામાન્ય છાટા છૂટી થાય તેવી શક્યતાઓ માની રહ્યા છે. પણ ખાસ મેં જે જિલ્લા જણાવ્યા છે ફરીથી જણાવી દઉં, એટલા જિલ્લાની અંદર તો અમને અત્યારે પરફેક્ટ લાગી રહ્યું છે કે એમાં વરસાદ આવશે, જેની અંદર કચ્છ, ઉત્તર ગુજરાતનું સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટના અમુક ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના દેવભૂમિ, દ્વારકા, જામનગર અને પોરબંદર આ વિસ્તારોની અંદર માવઠાના વરસાદ પડશે. એ સિવાય પણ બીજા અન્ય જિલ્લાઓમાં પણ વરસાદની જે શક્યતા છે નકારી ન શકાય. અને આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ પસાર થઈ રહ્યું છે એના ઉપર અમારી સતત નજર રહેશે, એમાં કોઈ પણ ફેરફાર હશે એની પલેપલની માહિતી છે એ અમે આપના સુધી પહોંચાડતા રહેશું. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ, પણ શરૂઆતમાં મેં આપને જણાવ્યું હતું આ સાઈડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જોશો એટલે ઇન્દ્ર સીડ્સ પ્રાઇવેટ લિમિટેડના બિયારણો વિશેની સંપૂર્ણ માહિતી મળી જશે. જે મિત્રો આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવી, વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો. આ રજા આપશું, ધન્યવાદ.